સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છનું પાટનગર ભુજ અને ભુજનું હૃદયસ્થ તળાવ એટલે હમીરસર તળાવ, જે હાલમાં વરસાદ પડવાથી છલકાયું હતું અને જેને લઈને ભુજ માડુઓમાં ખુશી જોવા મળી હતી. જોકે આ ખુશી લાંબુ વખત ટકી શકી નહીં. તળાવમાં ગટર મિશ્રિત પાણી આવતા શહેરીજનોમાં કચવાટ ફેલાયેલો જોવા મળ્યો છે, જેને લઈને નગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આવો જોઈએ તેના પર એક વિશેષ અહેવાલ. કચ્છના પાટનગર ભુજમાં આવેલા રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવ હમીરસર ખૂબ જ જાણીતું છે, જે હવે ગટરના પાણીથી અબડાતા ભુજવાસીઓ નારાજ થઈ ગયા છે. આ બાજુ ભુજ નગરપાલિકા કરોડો રૂપિયા ગટર તેમજ પાણીના નિકાલની સમસ્યા માટે કરતી હોય છે, પરંતુ હજુ પણ ગટર સમસ્યાનો ઉકેલ આવેલો જોવા મળ્યો નથી. લાખો રૂપિયાના ખર્ચ કરવા છતાં પણ સમસ્યા વણ ઉકેલાઈ જોવા મળી રહી છે. ભાનુશાલી નગરની આવમાં એકાએક કાળું પાણી આવીને મોટા બંદર સુધી પહોંચીને ત્યાંથી હમીરસર તળાવમાં ગટરનું પાણી પહોંચ્યું છે, જેને લઈને ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે શહેરની શાન સમા હમીરસર તળાવમાં ગટરના પાણી જાય તે ચલાવી ન લેવાય. જવાબદાર અધિકારીઓને બોલાવી આ મુદ્દે ખુલાસો જાણીને પગલાં લેવામાં આવશે. પહેલાં તો દુઃખી વસ્તુનો છે કે સતત મોનિટરિંગ, સતત સૂચનાઓ, સતત જાત મુલાકાત લીધી છતાં પણ હમીરસરમાં થોડુંક ગટરનું પાણી આવ્યું છે. એ પીડા હું કાલથી સહન કરતો આવ્યો છું. મને કહેતા બહુ દુઃખ થાય છે કે મેં જે કર્મચારીઓને અધિકાર ઉપર ભરોસો રાખ્યો હતો એમને મારો ભરોસો તોડ્યો છે. આજે જ મારી ચીફ ઓફિસર શ્રીથી વાત થઈ ગઈ છે, સાહેબ રજામાં જે સોમવારે આવી જશે. હું આ જવાબદાર પદાધિકારીઓ સામે આપણા માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરથી સોમવારે પગલાં ભરવા જઈ રહ્યો છું. હમીરસર હોય કે દેસલસર હોય કે કોઈ પણ તળાવ હોય કે કોઈ પણ ભુજના રસ્તા હોય, એમાં ગટરનું પાણી ન નીકળવું જોઈએ એ જોવાની જવાબદારી અધિકારીઓની છે. પદાધિકારીઓ એમને સૂચના આપે એની અમલવારી કરવાની જવાબદારી પણ એમની છે. એટલે આવનારા દિવસોની અંદર અમે સારું કરી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક અધિકારી વર્ગ કર્મચારી વર્ગની અંદરથી આ કામ સારું ન થાય એના માટે જે વિઘ્ન નાખવામાં હવનમાં હાડકા નાખવામાં આવે છે, એ હાડકા નાખવાનું હવે એ કર્મચારીઓ અને અધિકારીઓ બંધ કરે. આવનારા દિવસોની અંદર એમની સામે પણ હું કડક પગલાં લઈશ. હમીરસરમાં જે ગટરનું પાણી આવ્યું છે એ અધિકારીઓ અને કર્મચારીઓ સામે હું સોમવારે સખત પગલાં ભરવા. આ હમીરસર તળાવ એક રાજાશાહી રાજાશ્રીએ બનાવી ગયા છે, ભુજના મહારાવશ્રીએ. એની અત્યારે બોડી આ જાળવણી ન કરતી હોય અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય એમણે કીધું કે ભુજને હમીરસરને હું કાંકરિયા બનાવીશ, પણ કાંકરિયા તો હજી બન્યું નથી, પણ ગટરના પાણી આવતા ચાલુ થઈ ગયા છે. તો બહેનને પણ વિનંતી કરું છું, બહેન તમે આ જે વચન આપ્યું તે વચન પાડો, અને આ જે ગટરના પાણી આવી રહ્યા છે એ તો બિલકુલ ન ચરાઈ રહ્યો. હું આપની ચેનલ દ્વારા ચીફ ઓફિસરશ્રીને અને નગરપત્રીશ્રીને વિનંતી કરું છું હાથ જોડીને કે સાહેબ મહેરબાની કરીને આ ભુજનું હમીરસર તળાવ, જે આપણે દેશસર તળાવની હાલત જોઈ રહ્યા છીએ એવું ન બને, એના અગમચેતીના ભાગરૂપે જો આમાં તમે કંઈ પણ કાર્યવાહી નહીં કરો તો ના છૂટકે મારે હાઈકોર્ટની અંદર પણ તમને ઢસડી જવા પડશે. અને શા માટે તમે આ ખ્યાલ નથી રાખતા, જ્યાં પણ આવતું હોય ગટર પાણી કોઈ પણ હોય એના ઉપર તાત્કાલિક પગલાં લો અને એને જેલ ભેગા કરો, તો જ લોકો સમજી શકશે કે આ શું કરી રહ્યા છો તમે. આમ હાલમાં તો નગરપાલિકાના પ્રમુખે બચાવ કરીને અધિકારીઓ સામે કડક પગલાં ભરવા તો જણાવ્યું છે, પરંતુ રાત ગઈ બાદ ગઈ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાય પણ નહીં. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ.